ગુજરાતના અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ, વડોદરા સહિતના શહેરોમાં જાહેર માર્ગો પર નોનવેજની લારીઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જામનગરમાં પણ આ મુદ્દે સડવડાટ થયો છે. મેયરે કોર્પોરેટરો પાસે મંતવ્યો મંગાવ્યા છે. કેટલાક કોર્પોરેટરોએ આ મુદ્દે સામેથી રજૂઆત કરી રેકડીઓ હટાવવા માંગ કરી છે. બીજી તરફ વિપક્ષી નેતા અલ્તાફ ખફીની આગેવાનીમાં કોંગ્રેસે નડતરૂપ રેકડીઓ સિવાયની રેકડીઓ ન હટાવવા તથા રેકડીઓવાળા ગરીબ લોકો હેરાન ન થાય તે ધ્યાન રાખવા રજૂઆત કરી છે. આ મુદ્દે અન્યાય થશે તો કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે. લોકપ્રતિનિધિઓ જે ચૂંટાઈને આવ્યા છે એ અને દરેક સમાજ દરેક પાસે જે ઈંડા કરીની રેકડો જે જાહેર રસ્તા ઉપર અને રહેઠાણ વિસ્તારોમાં રહે છે એના માટેના સૂચનો અને એમની રજૂઆતો માંગી હતી. એ સૂચનો રજૂઆતો પણ આવી છે. આજે સાથે સાથે કોંગ્રેસના કોર્પોરેટરો અને એ લોકોએ પણ પોતાની રજૂઆતો અહીં આપી છે. એટલે આવનારા દિવસોમાં દરેકને લાગણી, લોક લાગણી, ધાર્મિક લાગણી દરેકને માન આપી અને આવનારા દિવસોમાં નિર્ણય કરવામાં આવશે. બેન, કોર્પોરેશન તરફથી શું આગામી દિવસોમાં શું સ્ટેન્ડ રાખવામાં આવશે? હજી રજૂઆતો માંગી અને એની એક બેઠક બોલાવી દરેકને સૂચનો માંગીને પછી નિર્ણય કરવામાં. કેટલી રજૂઆતો આવી છે? લગભગ ઘણા બધા સમાજોની અને ઘણી બધી કોર્પોરેટરોની રજૂઆતો. ખાસ કરીને ટ્રાફિકને દળણચળ રૂપ થઈ છે ત્યારે રેકડીઓ હટાવવામાં આવે છે. ત્યારે જામનગરમાં નોન વોકિંગ ઝોનમાં અથવા જે અન્ય રેકડીઓ છે તેને પણ હટાવવામાં આવશે કે ખાલી ઈંડા કરીને રેકડી હટાવવામાં આવશે? ના, જે કંઈ જે જાહેર માર્ગો છે, જે ટ્રાફિકને નડતરૂપ છે એના માટે પણ અમે વિચારણા કરશું. ખાસ કરીને અન્ય જે જિલ્લાઓ છે ત્યાં પણ આ પ્રકારના મહાનગરપાલિકાએ નિર્ણય લીધો. ત્યારે જામનગર મહાનગરપાલિકામાં માસ અને જે ઈંડા કરીને રેકડીઓ છે તે હટાવવામાં આવે છે કેવી રીતે? એના માટે જે દરેક બધાની સાથે મળીને એક બેઠક બોલાવવામાં આવી છે અને પછી જે કઈ નિર્ણયો થશે કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે બહુમતીના જોરે કોઈ પણ સરમુખિયાર નિર્ણય છે એ કરવામાં ના આવે એવી પણ રજૂઆત કરવામાં આવી છે. ના, એવું કશું નથી, પણ જે લોકલાગણીની માંગણી અને જે રજૂઆતો આવશે એને પણ અમારે ધ્યાનમાં લેવી પડશે. બેન, કોને શું ખાવું ને કોને શું ના ખાવું એ નક્કી હવે સરકાર કરશે એવું છે? ના, આમાં ખાવા પર તો કોઈ પ્રતિબંધ છે જ નથી. રેકડી કાઢવા પર પ્રતિબંધ કે નથી ખાવા પર પ્રતિબંધ, પણ તમે એનું અર્થઘટન થોડું જુદું કર્યું છે. પણ જયારે જાહેર રસ્તાઓ હોય અને લોકોને ધાર્મિક લાગણી દુભાતી હોય કે જે લોકો અહિંસા પરમો ધર્મમાં માને છે, જે લોકો જીવો અને જીવવા દો એવા જે કોન્સેપ્ટમાં માને છે એમની રજૂઆતને પણ અહીં ધ્યાનમાં લેવાય. ગુજરાત એટીએસે મેગા ઓપરેશન કરી મોરબી જિલ્લાના ઝીંઝુડામાંથી 600 કરોડની કિંમતનું 120 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આ સાથે શમસુદ્દીન સૈયદ, જબ્બાર મુખ્તાર હુસેન અને ગુલામ હુસેન નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા આશીષ ભાટિયાએ આ અંગે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી. આ ડ્રગ્સ દરિયાઈ માર્ગે દ્વારકાથી ભારતમાં ઘુસાડવામાં આવ્યું હોવાનો અહેવાલ છે. ગુજરાત સરકાર એર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવા જઈ રહી છે. એરક્રાફ્ટ B-200નો એર એમ્બ્યુલન્સ તરીકે ઉપયોગ થશે. આ માટે DGCA પાસે મંજૂરી પણ માંગવામાં આવી છે. તેમજ સરકાર આગામી દિવસોમાં આ મુદ્દે MOU પણ કરવા જઈ રહી છે.